કોંગ્રેસ તાલુકાના વેપારી મથક થરામાં કેટલાય સમયથી હાઈવે દ્વારા બનાવેલ ફૂટપાથ ઉપર લારી ગલ્લા વાળાએ દબાણ કરતા રાહદારીઓને 108 જેવી આરોગ્ય વિષયક સેવાઓને અસર થતા તેમજ ટ્રાફિક સમસ્યા સર્જાતા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દબાણ હટાવવાની ચીમકી આપતા 85 વધુ દબાણો સ્વયંભૂ હટાવાયા હતા. થરા ખાતે ગુરુવારે સવારે નેશનલ હાઈવે ઓથોરિટી હદ વિસ્તારમાં આવેલા લારી ગલ્લા વાળાના દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાતા છેવટે ના છૂટકી ભારે હૈયે દબાણો સ્વયંભૂ દૂર કરવાની શરૂઆત થઈ હતી. આ કામગીરીમાં એનએચએઆઈના અધિકારી શેખાવત થરા પાલિકાના ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ ખડે પગે રહ્યો હતો. દબાણોમાં ખાસ કરીને દુકાનદારોના ગેરકાયદેસર લારી ગલ્લા વગેરેનો સમાવેશ થતો હતો. હજી પણ કેટલાક દબાણો યથાવત છે તેને પણ હાઈવે ઓથોરિટીના સત્તાવાળાઓ બીજા દિવસે હટાવી દેશે તેવું જાણવા મળ્યું હતું. આ જો એન્ક્રોચમેન્ટ હા એ પબ્લિક કે કાફી પહેલે સે ડિમાન્ડ થી યહાં પર બહોત પરેશાનિયાં થી એક એમ્બ્યુલન્સ પાસ નહીં હો સકતા થા એક મોટરસાઇકલ પર નિકલના મુશ્કિલ થા ઇસલિએ એનએચઆઈ ને યે કદમ ઉઠાયા કે યહાં કે એન્ક્રોચમેન્ટ કો સાફ કર દિયા જાય ઔર ઇસી કે તહત હમ લોગ આજ ઇસકો સાફ કરવાને કે લિયે ઉપસ્થિત હૈ. ट्रैफिक के मैन ट्रैफिक समस्या की वजह से यहाँ का इंक्रोचमेंट हटाया जा रहा है. सेंट्रल लाइन से 35 मीटर तक जो भी दबाण आएगा पक्का या कच्चा टेम्परेरी या परमानेंट वो पूरा इंक्रोचमेंट हटाया जाएगा. खिलाफ कार्रवाई की जाएगी. पुलिस वालों को बोल दिया गया है और नगर पालिका को ये सर्विस रोड चीफ ऑफिसर से मेरी बातचीत हुई है. उनको हम लोग ये बताएंगे कि इनको आपके अंडर में लें और यहाँ की साफ सफाई वगैरह वो रखें और हमारा भी रहेगा. चेहर सिंह वाघेला साथ एनएस गुजरात न्यूज़ कांकरेज़.